નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. ચાંદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. વડોદરા મહાનગર સેવા સદનમાં સ્થાયી સમિતિમાં પાસ થયેલું અંદાજપત્ર આજે સભામાં રજૂ. પંદરમી ફેબ્રુઆરીએ ઉજવાયેલ માતૃભાષા ગૌરવ દિન અંતર્ગત લોકોમાં માતૃભાષા અંગે જાગૃતિ લાવવાના આશય સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં માતૃભાષા જાગરણ કૂચનું આયોજન. સીએલબી આશા વર્કર મહિલા સંગઠનની 400 જેટલી આશા વર્કર બહેનો દ્વારા પગાર અને પગારમાં વધારો તેમજ કાયમી કરવાની માંગની સાથે રેલી સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત. છોટાઉદેપુર ભાજપ યુવા મોરચા દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ કોઈ ટીખળબાજે ફાડી નાખતા કાર્યકરોમાં ભારે રોષ. હવે જે સમાચાર વિગતવાર. વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિમાં પાસ થયેલું અંદાજપત્ર આજે સભામાં રજૂ થયું હતું. વડોદરા મહાનગર સેવા સદનમાં વર્ષ 2014-15 નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં પાસ થયા બાદ આજે સભામાં રજૂ થયું હતું. આ અંદાજપત્ર વિશે જાણકારી આપતા મેયર ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે ગત વર્ષે જેમ વિકાસના કામો થયા તેમ આગામી વર્ષમાં પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે એલેમ્બિક ગેંડા સર્કલથી ચકલી સર્કલ આગળ નવો બ્રિજ બંધાશે. એલેમ્બિક બ્રિજ તેમજ વિશ્વામિત્રી બ્રિજ પહોળો કરાશે. આજવા સરોવર, સુરસાગર તળાવ સહિત શહેરના અન્ય 8 તળાવોના ડેવલપમેન્ટ માટે કામગીરી હાથ ધરાશે. આગામી વર્ષમાં સેવા સદન દ્વારા વિકાસની ગતિ વધુ તેજ કરાશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. આજની સભામાં 2014-2015 નું બજેટ સ્થાયી ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ આજે સભાની અંદર મૂક્યું છે અને એમને જે આજે પોતાની સ્પીચમાં વડોદરા શહેરના વિકાસના કામો જે બતાવ્યા એલેમ્બિક ગંડા સર્કલથી માંડીને ચકલી સર્કલની આગળ, વેક્સિનથી આગળ એક બ્રિજ, એલેમ્બિક બ્રિજ પહોળો કરવાનો, વિશ્વામિત્રી બ્રિજ પહોળો કરવાનો, આજવા ડેવલપ કરવાનું, સુરસાગર ડેવલપ કરવા માટે 5 તળાવો ડેવલપ કરવાના, આવા અનેક વિકાસના કામો નવા બજેટમાં છે. અને વડોદરા શહેરના એક જે જૂના વર્ષમાં પણ વિકાસના કામો ઘણા કર્યા, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું આપણે ઉદ્ઘાટન કર્યું, કબડ્ડી ભાગમાં ટોય ટ્રેન લાવ્યા, અટલાદરા બ્રિજ, તરસાડી બ્રિજ, પરશુરામ ભઠ્ઠામાં પાણી, 2 ટાંકીઓના, અને ગત વર્ષમાં પણ આપણે વિકાસના કામોના ઉદ્ઘાટનો કર્યા, ઘણા ખાતમુહૂર્ત કર્યા. અને નવા વર્ષમાં પણ વડોદરા શહેર ખૂબ જ ગતિથી વિકાસના કામો કરશે. અને વડોદરા શહેરમાં જે 3 નવા નજરાણા મળ્યા, એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વડોદરા શહેરમાં બસ સ્ટેન્ડની સુવિધા, આરોગ્ય માટે હોસ્પિટલ ગોત્રીની અને કોલેજ, આ નવા નજરાણા જૂના વર્ષમાં મળ્યા. એટલે વડોદરા શહેરના વિકાસ એક ખૂબ જ ગતિ પકડી છે અને ગતિ આગળ વધારેમાં વધારે ગતિ પકડશે. સેવા સદનમાં રજૂ થયેલા બજેટમાં મેયરની વિકાસની વાતોનો છેદ ઉડાડતા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેરીજનોને 2 ટાઈમ પૂરતું પાણી પણ મળતું નથી, ડ્રેનેજની સમસ્યા છે, રોડ રસ્તામાં સુધારા થતા નથી, તો શું આ વિકાસ છે? કેન્દ્ર સરકાર દ્વારા 50% સહાયથી બ્રિજ બાંધી દરેક સિદ્ધિ પોતાના શિરે લેતા આ નેતાઓને પ્રજા ઓળખી ગઈ છે. રૂપિયાની ચીજ 2 રૂપિયામાં આવે એને વિકાસ કહેવાય? અને જે 2 રૂપિયાથી લગરજનો પર ટેક્સ વધતું હોય એને વિકાસ કહેવાય?
વિકાસ ખાલી વડોદરામાં થયું છે, હિન્દુસ્તાનમાં એવું તો નથી. આખા હિન્દુસ્તાનમાં વિકાસ થયું છે. અને ક્યારે થયું? જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે 50% પૈસા તમારા ડેવલપમેન્ટ માટે આપ્યા ત્યારે. આવાસ યોજનાની અંદર 50% પૈસા સેન્ટ્રલ ગવર્મેન્ટના છે, બીજોમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના પૈસા છે, પાણીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના પૈસા છે, ડ્રેનેજના સેન્ટ્રલ ગવર્મેન્ટના પૈસા છે, સ્ટોર્મ વોટરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના પૈસા છે. તો જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે પૈસા આપવાની શરૂઆત કરી ત્યારે આખા હિન્દુસ્તાનમાં વિકાસ થયેલો છે. એટલે વિકાસ કોઈ પોતાના શિરે લેતો હોય તો એને વિકાસ ના કહેતા. અને બીજી વાત, જેટલા એસ્ટિમેટો બનાયા અથવા જેટલા ટેન્ડરો બહાર કાઢવામાં આવ્યા, એ ટેન્ડર જે એની વેલિડિટી પીરિયડ હતી કે માનો કે 2 વર્ષમાં કામ પૂરું કરવાનું હતું, એ તો પહેલાં 2 વર્ષમાં કામ પૂરું નથી, એટલે ટાઈમ લંબાઈ ગયો. બીજી વસ્તુ, એના માટે જે એસ્ટિમેટ કોસ્ટ નક્કી કરેલી હતી કે ભાઈ આ બ્રિજ 30 કરોડમાં બની જશે, એની જગ્યા પર એની કિંમત વધી ગઈ છે, કોઈના 35 કરોડ, કોઈના 32 કરોડ. જે NERMની જે સ્કીમ છે ગરીબો માટેની, એ આવાસના લાભાર્થીઓ પાસેથી જે ટેન્ડર ઓન આવ્યું એના પૈસા લીધા. અને વિકાસ બી મોડો થયેલો છે, ટાઈમ લંબાઈ ગયો છે. એમને જે અંદર જે સુવિધાઓ આપવાની હતી કે ભાઈ બાળકો માટે નિશાળ આપીશું, તમને લાઇટ આપીશું, તમને પૂરતા પ્રેશરથી પાણી આપીશું, એ બધી તમે પોતે જ જઈને વડોદરા શહેરના નગરજનોને તમે બતાડી શકો છો આપના માધ્યમ દ્વારા કે આને વિકાસ કહેવાય. બ્રિજોનું ઓપનિંગ લોકોના પૈસા વડે બ્રિજો બનતા હોય અને એને ઓપનિંગ કરવા માટે મુખ્યમંત્રીની રાહ જોવાતી હોય, એક 6-6 મહિના 2-2 મહિના સુધી લોકો ફરીને 10-10 કિલોમીટર આવતા હોય, એને વિકાસ કહેવાતું હોય. 15 ફેબ્રુઆરીએ ઉજવાયેલ માતૃભાષા ગૌરવ દિન અંતર્ગત લોકોમાં માતૃભાષા અંગે જાગૃતિ લાવવાના આશય સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં માતૃભાષા જાગરણ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં અંગ્રેજી ભાષા અને રીતિરિવાજો અપનાવવાની ઘેલછામાં માતૃભાષા વિસરાઈ રહી છે. માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ જ વિકલ્પ નથી. અંગ્રેજી ભાષા પાછળની આંધળી દોડમાં પાછળ પડી રહેલી આપણી માતૃભાષાનું ગૌરવ જળવાઈ રહે તે હેતુસર 15 ફેબ્રુઆરીએ માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જે અનુસંધાનમાં શાળાના બાળકો સહિત લોકોમાં માતૃભાષા જાગરણ અભિયાન હેઠળ પશ્ચિમ વિસ્તારના કાઉન્સિલર રાજેશ આયરેની અધ્યક્ષતામાં આજરોજ માતૃભાષા જાગરણ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ વિસ્તારની સંખ્યાબંધ શાળાના બાળકો આ રેલીમાં જોડાયા હતા. ગુજરાતની અંદર જ આ એક મોટું અભિયાન છે, અને અભિયાન નથી, દરેકની એક ફરજ છે. આજે અમે આ ગૌરવ 15 ફેબ્રુઆરીથી જે ગૌરવ દિન નિમિત્તે જે અમને ચાલુ કર્યું છે આ એક ગૌરવ, અને એમાં પણ અમને સૌથી મોટો ગૌરવ એવું છે કે અમારા વિસ્તારથી અને એ પણ વિરાંગના ઝાંસી રાણીની પ્રતિજ્ઞા સાથે સમગ્ર વિસ્તારના તમામ આચાર્યો, તમામ શિક્ષકગણો અને એમના માતા પિતાઓને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. કારણ કે માતૃભાષા જે રીતે અમના નીરજભાઈએ જે વાત કરી કે જેવી રીતે માતાનું ધાવણ જે જરૂરી છે, એવી જ રીતના માતા વિશે અને પોતાની માતૃભાષા વિશે પણ હોય છે. આશા વર્કર બહેનોને પગાર તેમજ કાયમી કરવાની માંગણી સાથે આશા વર્કર બહેનોએ રેલી સ્વરૂપે મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા વર્કર બહેનોનો જાન્યુઆરી મહિનાથી પગાર બંધ કરી દેવામાં આવતા CLB આશા વર્કર મહિલા સંગઠનની 400થી વધુ બહેનોએ એકત્રિત થઈને આજરોજ પગારમાં વધારો તેમજ તેમને કાયમી કરવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચારો કરીને રેલી યોજી હતી. અમે આજે ખંડેરા માર્કેટ આવ્યા છે. અમારી માંગણી છે પગાર વધારો અને ઇન્સ્યોરન્સ વધારો માટે. ક્યાં કામ કરો છો? અમે પંચાયતી અર્બન હેલ્થ સેન્ટરમાં કેન્દ્રકામાં કામ કરીએ છીએ. કઈ માંગણી ડિમાન્ડ છે? અમારો પગાર બંધ થઈ ગયો છે અને અમે ઇન્સ્યોરન્સ ચાલુ કર્યું છે, એટલે અમારો પગાર અને ઇન્સ્યોરન્સ મંડળ માટે અમારો માંગણી છે. અમારી મહિલાઓની વિશાળ રેલીએ મહાનગર સેવા સદન ખાતે પહોંચીને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કોર્પોરેશન
આશા વર્કર બેન છું. અમારે લગભગ 400 થી 450 બહેનો છે. અમારા બધાનો જાન્યુઆરીથી પગાર બંધ કર્યો છે અને એકચ્યુઅલી અમને જાણ કરવી જોઈએ ડિસેમ્બરથી, એની બદલે અમને ફેબ્રુઆરીમાં જાણ કરી. તો અમારે કામગીરી ઉપર થવાનું હોય તો અમને કામ કરવાની ખબર પડે, એના બદલે અમને કીધું જાણ કરી જ નથી. જો 24 તારીખે મેલ આવી ગયો હોય તો પછી અમને 12 તારીખ સુધી કેમ જાણ ના કરી? છોટાઉદેપુર ભાજપા યુવા મોરચા દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ કોઈ તત્વ દ્વારા ફાડી નાખવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ છવાઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર ખાતે ઝંડા ચોક સરદાર બાગમાં ભાજપ યુવા મોરચા દ્વારા આગામી 20મીના રોજ અમદાવાદ ખાતે યોજાનાર રેલી સંદર્ભે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે કોઈ તત્વો દ્વારા આ હોર્ડિંગ્સ ફાડી નાખવામાં આવ્યા હતા. બનાવના પગલે છોટાઉદેપુર ભાજપ પ્રમુખ મુકેશ રાઠવા, યુવા મોરચા મહામંત્રી દર્પણ શાહ સહિતના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા, તેમજ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થાનોમાં એના માટેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આદિવાસી વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા વધી રહી છે. આ રેલીમાં જોડાવા માટે અત્યાર સુધીમાં 1000 થી વધારે યુવાનો રજીસ્ટ્રેશન થયું છે. આ વધારે યુવાનના ઉત્સાહને કારણે આદિવાસી વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો ભારતીય જનતા યુવા મોરચામાં જોડાનાર કાર્યકર્તાઓને દૂર કરવા માટે આ કેટલાક સ્થાનોમાં હોર્ડિંગ્સ તોડી નાખવામાં આવ્યા છે. આ પ્રકારનું વારંવાર ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા આદિવાસી વિસ્તારમાં વધી રહી છે, ત્યારે આ આજે અસામાજિક તત્વો અને કેટલીક રાજકીય પાર્ટી દ્વારા વારંવાર ભારતીય જનતા યુવા મોરચાના બેનરો તોડી પાડવામાં આવે છે, અને આ માટે અમે આદિવાસી વિસ્તારના કાર્યકર્તાઓ આ માટે ખાસ અમે સખત એનો વિરોધ કરીએ છીએ. ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ તથા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન દ્વારા રેસ્કો સ્થિત એસટી નિગમની કચેરી ખાતે પડતર પ્રશ્નોની માંગણીને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ તથા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન દ્વારા પડતર પ્રશ્નોની માંગણીને લઈને રેસ્કો સ્થિત એસટી નિગમની વિભાગીય કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચારો કરીને દેખાવો યોજવામાં આવ્યા હતા. યુનિયન દ્વારા જો તેમના પ્રશ્નોનું નિરાકરણ સત્વરે નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે સમગ્ર ગુજરાતમાં આ એસટી કર્મચારી મંડળ અને મહામંડળો તેમજ મજૂર મહાજન યુનિયન સંલગ્ન સાથે મળીને કર્મચારીઓ જે પડતર પ્રશ્નોની માંગણીઓ બાકી રહેલી છે વહીવટ સાથે, તેના માટે અમે આજે સૂત્રોચ્ચારનું આયોજન કરેલું છે અને તારીખ 18/2014 રોજ અમે મધ્યસ્થ કચેરી નરોડા ખાતે આમંત્રણ ઉપવાસ પર દરેક ડિવિઝનવાળા બેસવાના છે, દરેક વિભાગના કર્મચારીઓ બેસવાના છે, અને છેલ્લે સુધી અમારી માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આમંત્રણ ઉપવાસ પર બેસવાના છે, અને એનો યોગ્ય નિકાલ નહીં આવે તો છેલ્લે અમે ચક્કા જામનો પણ આદેશ આપવામાં આવેલા છે. સેવાસી ગામ પાસે દુકાનમાં પેન્સિલ લેવા માટે ગયેલી મહિલાને કાર ચાલકે અડફેટમાં લેતા મહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે બાળકીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની વિગતો અનુસાર સેવાસી ગામ ખાતે રહેતી સવિતા ચંદ્ર ગત સાંજે તેની બાળકીને લઈને નજીકમાં આવેલી દુકાનમાં પેન્સિલ લેવા ગયા હતા. તે સમયે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતના પગલે ધસી આવેલા રહીશોએ કાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 જણા નાસી છૂટ્યા હતા. પોલીસે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આજે મહિલાનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, ત્યારે સેવાસી ગામના રહીશોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગુજરાત ક્રિકેટ લીગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરાની જાંબાઝ ટીમનો ભવ્ય વિજય થયો હતો. દર વર્ષે ગુજરાત ક્રિકેટ લીગ દ્વારા યોજાતી ટુર્નામેન્ટમાં આ વર્ષે 64 ટીમોએ ભાગ લીધો હતો. 20 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ વડોદરાની જાંબાઝ ટીમ તેમજ શ્રીલંકા વચ્ચે યોજાઈ હતી, જેમાં વડોદરાની જાંબાઝ ટીમનો ભવ્ય વિજય થયો હતો.
ટુર્નામેન્ટના સમાપન બાદ વિજયી ટીમને રૂપિયા 75,000 અને ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે શ્રીલંકાની ટીમને રૂપિયા 35,000 અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. વડોદરાની સરસમાં સરસ ટીમ જાંબાઝ અને શ્રીલંકા 11 એ બંને વચ્ચે ફાઇટ થઈ હતી, જેમાં જાંબાઝ 11નો વિજય થયો છે, શ્રીલંકા 11 હારી ચૂકી છે. કુલ 20 દિવસથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં 64થી વધારે ટીમોએ ભાગ લીધો હતો. આજે એનું સક્સેસ ટુર્નામેન્ટનું સમાપન થઈ ગયું છે. ફર્સ્ટ પ્રાઇઝ 75,000 પ્લસ ટ્રોફી, રનર અપ પ્રાઇઝ 35,000 પ્લસ ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ પ્રોમિસિંગ પ્લેયર GCL દ્વારા આપવામાં આવ્યું છે. અને આ ટુર્નામેન્ટમાં જેટલી પણ ટીમોએ ભાગ ભજ્યો છે એ તમામનો હું ખૂબ ખૂબ આભારી છું. હવે લઈશું એક નાનકડો વિરામ. અ સાગા ઓફ એક્સપિરિયન્સ એન્ડ ઇનોવેશન. નારાયણ ગ્રુપ, અ હરીશ અંબાલાલ ચોકસી વેન્ચર પ્રેઝન્ટ્સ નીલકંઠ વર્ની જ્વેલર્સ. Wide range of collection to make any occasion special. Pioneers in bridal gold, diamond, jadao, vilandi jewelry and silver articles. An experience of 4 decades. Nilkant Varni Jewelers, Krishnalay, Alkapuri Society, Opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. Utsav kya tyohar, lijjat papad ho har baar. Karram purram, purram karram. Mazedar, lijjatar, saaswad mein lijjat papad. Khadi aur Gram Udyog Commission dwara maanye Shri Mahila Grih Udyog Lijjat Papad ka. ગુરુકુલ વિદ્યાલય, શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય, શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય, KG થી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં, અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય, શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ્ય રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232, સમય સવારે 9 થી 12. આધુનિક જીવન શૈલી નું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ટુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા Marconi's. That's right, Marconi's Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટ ની વિશાળ બ્રાન્ચ Marconi's House સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે Marconi's Institute Private Limited. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છે. ડિસ્કોન સર્કલ SG હાઈવે પર, જ્યાં હશે IDP, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITF માટે ટ્રેઇન ટીચર્સ, વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265233 68 83 232 43 63.
reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Racecourse. આધુનિક જીવન શૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે આજરોજ અટલાદરા ભીમ તળાવ પાસે 15થી વધુ મકાનોના દબાણો તોડી પાડ્યા હતા. મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અટલાદરા સ્થિત સન ફાર્મા રોડ પાસે ભીમ તળાવની વસાહતમાંથી રસ્તો નીકળતો હોય રસ્તામાં નડતરો 15થી વધુ કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા. ત્યારે મકાનના રહીશોએ અગાઉથી જ મકાનમાંથી સામાન કાઢી લઈને મકાન તોડવાની કામગીરીમાં સહયોગ આપ્યો હતો. વહીવટી વોર્ડ નંબર 6ના વિસ્તારમાં સમાવિષ્ટ જેપી પોલીસ સ્ટેશનના ભીમતળા ઝુંપડપટ્ટીના દબાણ દૂર કરવા માટેનો પ્રોગ્રામ ટીપી સ્કીમ દ્વારા બનાવવામાં આવેલો. તેમાં ટીપીનો સ્ટાફ, દબાણનો સ્ટાફ અને જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને ભીમનગર તળાવ ઝુંપડપટ્ટીના આશરે 15-20 ઝૂંપડાઓના કાચા પાકા દબાણો, કમ્પાઉન્ડ વોલ, શેડ, ફેન્સિંગ, ઉકરડા વગેરેના દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ બનાવેલો અને આજરોજ એ દૂર કરેલ છે. ડભોઈ નજીક ટીંબી ફાટક અને પણસોલી વચ્ચેના રોડ પર બોડેલીથી લગ્ન પતાવીને પરત ફરતી કાર ઝાડ સાથે ભટકાતા દુલ્હન દુલ્હન સહિત 7 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના જનોર ગામે રહેતા અસલમભાઈ મુસ્તાકભાઈ ખત્રી જાન લઈને લગ્ન કરવા બોડેલી ખાતે આવ્યા હતા. ગત રાત્રે નિકાહની રસમ અદા કર્યા બાદ વરરાજાનો પરિવાર એક કારમાં બેસીને પરત જનોર જવા રવાના થયા હતા. ત્યારે ટીંબી ફાટક પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા કાર ધડાકા ભેર ઝાડમાં અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વરરાજા, દુલ્હન સહિત 7 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. મારા લઈને અમે લોકો આવતા હતા અને લોકો આવતા એક્સિડન્ટ થયો. કેટલા જણા? 7 જણા છે. નાના મોટા થઈને 7 છે, દુલ્હન સાથે. કઈથી આવ્યા હતા? બોડેલીથી. પછા વળતા હતા. જનોર ગામના છે. કોણ કોણ વાઇફું છે? અચ્છા, એમાં વાઇફું છે અસલમ, ઇરફાન, દુલ્હા દુલ્હન. ગોધરાના ખોડિયાર મંદિર ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા 8મા સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારંભમાં 40 જેટલા ગામોના ગઢવી ચારણ સમાજના લોકોએ હાજરી આપી હતી. આ સમૂહ લગ્નમાં 23 નવ દંપતી એક સાથે લગ્ન ગ્રંથથી જોડાયા હતા. તેમજ સમાજ તરફથી તમામ જોડાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા SK ગઢવી તેમજ પંચમહાલ, કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાના તમામ ગઢવી ચારણ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચારણ ગઢવી સમાજ 40 ગામ છે. 40 ગામ હોય આજે 8મા સમૂહ લગ્ન ને તરીકે જઈ રહ્યા છે. ત્યારે સમસ્ત ચારણ ની એક સમાજ, ચારણ ગઢવી સમાજ ની એક એકતા દેખાય છે અને પ્રગતિનો પણ છે. જે સમાજને કઈ રીતે આર્થિક પરિસ્થિતિમાંથી બહાર લાવવો, સમાજને કઈ રીતે પ્રગતિ થાય અને સમાજ કઈ રીતે આગળ આવે એ વિશે અમારા આજે 140 જોડા સુધી આ છેલ્લા 8 વર્ષની અંદર અમે લગ્નમાં જોડાયા. એ રીતે અમારા સમાજની પણ પ્રગતિ થઈ છે. આજે આ જમાનાની અંદર, મોંઘવારીની અંદર આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ હરીએ તો સમાજની અંદર ખૂબ આગળ વધશે,
સમાજ કાર્ય કે સમાજનો સહકાર મળે છે, યુવા ધનનો પણ સહકાર મળે છે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. વડોદરા મહાનગર સેવા સદનમાં સ્થાયી સમિતિમાં પાસ થયેલું અંદાજપત્ર આજે સભામાં રજૂ. પંદરમી ફેબ્રુઆરીએ ઉજવાયેલ માતૃભાષા ગૌરવ દિન અંતર્ગત લોકોમાં માતૃભાષા અંગે જાગૃતિ લાવવાના આશય સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં માતૃભાષા જાગરણ કૂચનું આયોજન. સીએલબી આશા વર્કર મહિલા સંગઠનની 400 જેટલી આશા વર્કર બહેનો દ્વારા પગાર અને પગારમાં વધારો તેમજ કાયમી કરવાની માંગની સાથે રેલી સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત. છોટાઉદેપુર ભાજપ યુવા મોરચા દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ કોઈ ટીખળબાજે ફાડી નાખતા કાર્યકરોમાં ભારે રોષ. આ હતા અત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.